દૂષિત પાણી પીવા મજબૂર લોકો પાલિકાનું બહેરું તંત્ર નથી સાંભળતું. પાલનપુરના ભક્તોની લીંબડી સલાટવાસ વિસ્તારોમાં દૂષિત પીવાનું પાણી આવતા રહીશો લોકડાઉનના કપરા સમયમાં રૂપિયા ખર્ચી પાણી પીવા મજબૂર બન્યા છે. પાલનપુર ભક્તોની લીંબડી અને સલાટવાસ વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવતા રહીશો અકળાઈ ગયા છે. નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી છેલ્લા 3-4 દિવસથી દુર્ગંધયુક્ત આવતા રહીશો પૈસા ખર્ચી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે. જો કે વિસ્તારમાં ગટરોની સફાઈ સમયસર ના થતા ગટરો ઉભરાઈ જવાથી પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થતા રહીશોને મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકાના બહેરા તંત્ર સુધી વારંવાર રજૂઆત છતાં દૂષિત પાણીની સમસ્યાનો કોઈ જ નિકાલ આવ્યો નથી. જો કે પીવાના દૂષિત પાણીથી અકળાઈ ઉઠેલા સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ પાલિકા તંત્ર દ્વારા રોષ ઠાલવ્યો હતો અને પાલિકાના પાપે પોતે મુશ્કેલીઓ ભોગવી રહ્યાની જાણવણ કરી હતી. જો કે સમગ્ર મામલે વિસ્તારના સ્થાનિક નગરપાલિકા સભ્ય સમક્ષ પણ દૂષિત પાણીના પ્રશ્ને રહીશોએ પોતાની વ્યવસ્થા રજૂ કરતા છતાં સમસ્યા અધરતાલ જ જોવા મળી હતી. એક તરફ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે પાલનપુરના વિસ્તારોમાં ગંદકી અને દૂષિત પાણીથી લોકો ગંભીર રોગના ભરડામાં છપડાયા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ત્યારે પાલિકા તંત્ર ક્યારે પોતાની આળસ ખંખેરી લોકોની સમસ્યા દૂર કરે છે તે જોવાનું રહ્યું. એચબીએન ટીવી રતનસિંહ ઠાકોર બનાસકાંઠા. એવી રીતે પીડા કા ને એવી રીતે માન નાખણે કે મળતો કેટલા દિવસ ભક્તોની લીંબડીમાં એક મહિનાથી સતત પાણી ખરાબ આવી રહ્યું છે અને 15 દિવસથી તો એકલી ગટર લાઈન એમના ભળી ગઈ હતી. અમે નગરપાલિકામાં તાત્કાલિક જાણ કરી હતી પણ તો બી છતાં પણ એ લોકોએ કોઈ બી એમના કડક પગલાં ભર્યા નથી. અને આજે કોરોના જેવી મહામારી બીમારી ચાલી રહી છે અને ગરીબ લોકોને લોકડાઉન હતું એટલે એ લોકોના ઘરોમાં ખાવાના બી વાંધા છે અને અત્યારે 20-20 રૂપિયાનું પાણી લઈ લઈને લોકો કેવી રીતે પીવે. એટલે હાલ નગરપાલિકાને અમે સવારે બી ફોન કર્યો, સાહિલભાઈને બી ફોન કર્યો પણ છતાં એ લોકોએ કીધું કે બીજી વાર તમે કલાક પછી પાણી ચેક કરો એટલે સારું આવશે. એટલે ગટર લાઈનમાં એક વાર સારું આવે ને એક વાર ખરાબ આવે પાણી, એટલે એનું કારણ અમને બતાવો. અને કોઈ બી આઈને ઊભું નથી રહેતું, ના આ વોર્ડમાં આવે છે ને ત્યાં વોર્ડમાં આવે છે અને કોઈ સફાઈ કામમાં ને બધી વાતે કોઈ બી આવતું જ નથી. એટલે ગરીબોને શું કરવાનું? ભક્તો લીંબડી સલાટવાસ બરાબર મહોલ્લામાં ખરાબ પાણી આવે સવારે વહેલા, મીઠું પાણી બંધ થાય પછી ખારું પાણી ચાલુ કરે એટલે લોહીવાળું પાણી આવે કે નાળીનું પાણી મિક્સ થઈ જાય બરાબર. એટલે એકલું ખરાબ પાણી છે, એકલું લોહીવાળું છે, અંદર અલસિયા બી છે. ખરાબ પાણી આવે, પબ્લિક પાણી પીએ છે એવું પાણીમાં ખરાબ આવે છે. અને બિસ્લરીનું પાણી વિશેષભાઈ બોટલ કેવી રીતે લે છે? આખું મહેલું બિસ્લરીનું પાણી લે છે. અમારે તો મહેલામાં ભક્તોની લામડી ગુંડીવાલા મહેલા એના અંદર પાણી બહુ ખરાબ આવે છે ને અમે બધા પીએ ને બચ્ચા ને અમે બધા બીમાર થઈ ગયા છે ને અમારે કોઈ આ શોધ લેતા નથી. મહેલામાં કોઈ ખબર નહીં કાઢતા ને અમે કહીએ તો કોઈ સાંભળતો નથી. તાર તમે શોધ ના કરો પાણીની ને અમે રોજ 60 રૂપિયા 100 રૂપિયાના ગરીબ વસ્તી અમે પાણી ક્યાંથી લાવીએ? પાણી અમે વેચા તો લઈ લઈને પીએ તો આ પાણી કેવું લાગીને અમે પીશે? અમારા વાસ્તે શોધ ના કરો ઓર પાણી લાવો ચોખ્ખો. તો નગરપાલિકાવાળા બી નહીં સાંભળતા કોઈ, એથી અમારે ગલ્લા મહેલામાં નેકો ગંદી જે તે બધું છે પણ કોઈ આવતો નથી ખબર કાઢવાનો, કોઈ અમારી શોધ નથી લેતા. એમને કહો કે તમે ના આવો તો ઉતરી જાઓ ખુરશીઓ પરથી, અમે બેસી જાય ને અમે બધું સંભાળીએ બધું કારભાર. તમે ખુરશીઓ પર આવડા મોટા સાહેબ બેઠા હો, શું કામના હો? હે તો તમે ઉતરી જાઓ અમે બેસી જઈએ, ના હોય તો અમે હવે કંટાળી ગયા બહુ.